गुड मॉर्निंग मित्रों, आज आप व्याकरण में केटलाक एवा टॉपिक में कन्फ्यूजिंग वर्ड्स एटले के केटलाक एवा शब्दों से जे आपने कन्फ्यूज कर रहे के एक ज उच्चार हो पर स्पेलिंग अलग अलग होने बने अर्थ पण अलग हो। आज आप एवा केटलाक शब्दों ने समझीशू, जाणीशू कई रीते उपयोग थे एनु कारण एक शब्दों समझवा, कारण के तमे क्यारे पण ऐसे ईमेल राइटिंग कई पण लखता होय अने जो एक शब्दनी अंदर तमारानी एक स्पेलिंग एटले के एक अक्षर पण वधारानो रोकाई जाय ने तो एनो अर्थनो अनर्थ थई जतो होय छे। माटे ए शब्द जाणवो जरूरी छे तमारे, तमे कयो शब्द क्या वापरी रह्या छो, बराबर। एटले एवा आपणे आजे केटलाक शब्दो જોઈશું। તો જો પહેલાનો પહેલો શબ્દ છે जो
एन जी एल ई ए एन जी एल ई तो जुओ पहलो एंजल એટલે કે દેવદૂત અથવા તો પરીમેન એને એન્જલ કહીએ છીએ આપણે દેવદૂત અથવા પરીમેન અને આ બંને એંગલનો સ્પેલિંગ તો સમાન છે આ એંગલ એટલે આપણે ખૂણો કરીએ ને તેને એંગલ કહીએ એંગલ એટલે ખૂણો અને ગણિતની ભાષાનો શબ્દ છે એંગલ તો રેડિયસ મીડિયમમાં શબ્દ કદાચ સાંભળ્યો હશે તો બીજવા પહેલાં ભૂમિતિમાં દોરતા હોય છે એમાં કહે છે એંગલ તો એંગલ એટલે ખૂણો જ્યારે આ એંગલ એટલે માછલી પકડવા માટે જે આગળ હોય છે ને ભાગ એને કહેવામાં આવે છે એંગલ ગલ કોટો ગુજરાતીમાં કહે તો ગલ કાંટો કહેતા હોય છે ગલ કાંટો અથવા માછલી પકડવા માટે માછલી પકડવા જે સાધન વપરાય છે તેને કહેવામાં આવે છે ત્યાર પછી છે કે એસ પહેલો શબ્દ છે એડ ત્રણ શબ્દ છે એડ પણ બધાના અર્થ અલગ અલગ થાય છે અને સ્પેલિંગ પણ અલગ છે તમે જોઈ શકો છો કે જે પહેલું એડ છે એ ડી તો એડ એટલે જાહેરાત કરવી ત્યાર પછીનો બીજો શબ્દ છે એડ જેનો સ્પેલિંગ છે એ ડબલ ડી એ ડબલ ડી એડ એટલે ઉમેરો કરવો કોઈ વસ્તુમાં કંઈક ઉમેરો તમે ત્યારે કહેવાય છે એડ ત્રીજો શબ્દ છે એ આઈ ડી એડ એટલે મદદ કરવી અથવા મદદ બરાબર કોઈને કંઈક હેલ્પ આપણે ઇંગ્લિશ વર્ડ્સ બીજો લઈએ તો હેલ્પ તો એટલે પણ મદદ અને એ આઈ ડી એડ એટલે પણ મદદ થશે નંબર બે છે એમાં બે છે શબ્દ એડવાઇસ જેના બંનેના ઉચ્ચાર સમાન છે પણ બંનેના અર્થ અલગ અલગ થાય છે એ ડી વી આઈ સી ઈ હોય તો એનો અર્થ થાય છે સલાહ અને એ ડી વી આઈ એસ ઈ હોય તો એનો અર્થ થાય છે સલાહ આપવી બરાબર તો બંનેના અર્થ કેટલા અલગ છે એક સીની જગ્યાએ જો ભૂલથી તમે એસ ઈ કરી નાખ્યો તો તમારા વાક્યમાં એ જ શબ્દનો અર્થ અલગ થઈ જાય છે એટલે આવી ભૂલો ના થાય માટે શબ્દોના અર્થ જાણતા જાઓ અને ક્યાં એ શબ્દ વાપરી શકાય છે એ પણ સમજશો તમને ખ્યાલ આવશે ત્યાર પછી ત્રીજો શબ્દ છે અલ્યુઝન અને ઇલ્યુઝન અલ્યુઝન એટલે દાખલો અને ઇલ્યુઝન એટલે ભ્રમ બરાબર સ્પેલિંગમાં એકવાર એ છે અને બીજી વાર આઈ છે સ્પેલિંગમાં કોઈ ખાસ મોટો ફેરફાર નથી તેમ છતાં તમે જ્યારે લખો છો ત્યારે બહુ ધ્યાનમાં રાખો કે આ શબ્દ હું ક્યાં વાપરી શકીશ અને આ શબ્દનો અર્થ શું થાય છે જ્યારે તમારે બહારના કોઈ પેરેગ્રાફ હોય ત્યારે સ્પેલિંગ આવો તમે નવા નવા જાણતા હશો તો તમને એનો મિનિંગ જલ્દીથી સમજાઈ જશે જેમ કે એલ્યુઝન છે તો એના માટે તમે એક સમ શબ્દ છે એસયુએમ સમ એટલે પણ દાખલો થાય છે તમને આ શબ્દ અથવા તો સમ આપીને એવું પૂછે કે આ પેરેગ્રાફમાંથી આવો જ એક બીજો સિમિલર વર્ડ શોધીને બતાવો તો તમને અર્થ ખબર હશે તો તમે જલ્દીથી તમે આ શબ્દ શોધી નાખશો ચલો નંબર ચાર છે જેમાં છે એન્ડ તો એન્ડ જેના બે અર્થ છે એક તો એ એન ડી એન્ડ એટલે અને અને બીજું છે ઈ એન ડી એન્ડ એટલે અંત અથવા તો સમાપ્ત ત્યાર પછી છે એન્જલ તો એન્જલ એટલે દેવદૂત બરાબર અને બીજું થાય છે પરી જ્યારે સ્પેલિંગ અલગ છે એ એન જી ઈ એલ છે અને બીજામાં છે એ એન જી એલ તો બંને શબ્દોને ધ્યાનમાં રાખીને તમે સમજી શકો છો કે એ એન જી એલ ઈ છે એક એન્જલ એટલે એને એન્જલ કહેવાશે અને પેલું છે એન્જલ એન્જલ એટલે દેવદૂત અથવા પરી અને એંગલ એટલે ખૂણો અને બીજું એંગલ છે એટલે માછલી પકડવાનું અથવા તો ગલકાંડ કે જેનાથી તમે માછલી પકડતા હો છો ત્યાર પછી બીજો શબ્દ છે એસ એટલે જેવું અને બીજું એઝ એટલે ગધેડો ડોંકી તો સ્પેલિંગમાં કોઈ જ ફરક નથી હોતો બહુ મોટો એક અક્ષર આગળ પાછળ હોય અથવા તો એના શબ્દ એનો એ ફરીથી મૂકાતો હોય છે તો આવી નાની નાની ભૂલો ના થાય એ માટે ખાસ ધ્યાનમાં રાખજો
કે એનો એ શબ્દ તમારાથી ફરીથી આગળ આવી જાય નહીં, બધા રૂપાઈ ગયેલો અર્થનો અનર્થ પણ તમારા થઈ જશે. એટલે મૂકતા જજો અને સમજતા જજો. આવા હવે બીજા કેટલાક શબ્દો આપણે જોઈએ છે. તમે સમજી શકો છો અસ્પાયર શબ્દનો અર્થ શું થાય છે અને ઇન્સ્પાયરનો શું થાય છે. તો અસ્પાયર એટલે ઈચ્છા રાખવી, કોઈ પણ વસ્તુ હોય તેની ઈચ્છા રાખવી. અસ્પાયર એટલે ઈચ્છા રાખવી. અને આપણે નથી કહેતા હું આનું કંઈક કામ જોઈને ઇન્સ્પાયર થયો છું, એટલે કે કોઈના માટે કંઈક આપણે શીખ્યા છીએ. પાઠ આવે છે એમાં આવે છે ઇનેમલ.
ભારતના જે ત્રણ વર્ડ રહેલા છે એમાં એક શબ્દ છે ઇનેબલ, જે સૌથી પહેલું વર્ડ છે એને ઇનેબલના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેન્ટિન છે, ડેન્ટલ પલ્પ છે, આવા અલગ અલગ પ્રકારો છે એ આપણે એમાં જોયું છે. હવે આગળ જોઈશું બીજા શબ્દો. જતો હોય છે જો પહેલો શબ્દ છે એસ્પાયર, બરાબર? તો એસ્પાયર છે જેનો અર્થ થાય છે, પહેલા શબ્દનો અર્થ થાય છે ઈચ્છા રાખવી. સ્પેલિંગ છે ASPIRE. અને બીજો શબ્દ છે એના જેવા જ ઉચ્ચારનો ઇન્સ્પાયર, INSPIRE. તો ઇન્સ્પાયરનો અર્થ થાય છે પ્રેરણા મેળવવી. આપણે કોઈનામાંથી કંઈક શીખ્યા છીએ, આપણે નથી કહેતા આઈ ઇન્સ્પાયર ફ્રોમ હિમ અથવા તો આઈ ઇન્સ્પાયર ફ્રોમ એનીબડી, કોઈનામાંથી. અને એસ્પાયર એટલે ઈચ્છા રાખવી. ત્યાર પછીનો બીજો શબ્દ છે એક્સિડન્ટ અને ઓક્સિડન્ટ. તો એક્સિડન્ટ એટલે અકસ્માત, જે આપણે વિચારી પણ ના હોય અને બની જાય તેને આપણે એક્સિડન્ટ કહીએ છીએ, બરાબર? તો એક્સિડન્ટ એટલે અકસ્માત, અને ઓક્સિડન્ટ એટલે પશ્ચિમના દેશોમાં કે જે કંઈ બને છે તે તરફની કોઈ પ્રકૃતિ અથવા તો પહેરવેશ કે જે છે તેને આપણે ઓક્સિડન્ટ કહી શકીએ છીએ. ઓલ ટુગેધર અને ઓલ ટુગેધર, પણ ઓલ ટુગેધર છે ને એમાં ઓલ અને ટુગેધર અલગ અલગ છે. જ્યારે તમારા વાક્યમાં બે શબ્દો અલગ અલગ હોય તેનો અર્થ પણ અલગ થશે. ઓલ ટુગેધર એટલે બધા સાથે, અને ઓલ ટુગેધરમાં જો બંને શબ્દ જોડેલા હોય અને એક એલ ઓછો હોય તો એનું ગુજરાતી થશે પૂરેપૂરું. તેના જેવો જેમ નીચે બીજો શબ્દ છે ઓલરેડી. તો ઓલરેડી એટલે બધા તૈયાર. આપણે અલગ અલગ શબ્દનું અલગ અલગ ગુજરાતી કરીશું. તો ઓલ એટલે બધા અને રેડી એટલે તૈયાર, બરાબર? પણ જ્યારે એ જ શબ્દ છે બે જોડાઈ જશે, એક એલ ઓછો થઈ જશે અને ઓલરેડી ભેગું બનશે તો એનું ગુજરાતી થશે એ જ સમયે, બરાબર? ત્યાર પછી બાજુમાં છે બીજા શબ્દો એનિમલ અને ઇનેમલ. તો એનિમલ એટલે પ્રાણી
અને ઇનેમલ એટલે આપણા દાંતનો અંદર રહેલો એક ભાગ છે કે જે કાચ જેવો પદાર્થ છે જેને કહેવામાં આવે છે ઇનેમલ. ફરીથી એકવાર, એનિમલ એટલે પ્રાણી, તો ઇનેમલ એટલે કાચ જેવો પદાર્થ છે, બરાબર? આપણા દાંતના, આપણને કદાચ આ શબ્દ નવો પણ લાગશે. ઇનેમલ શબ્દ કયો છે, ક્યાં વપરાય છે? તો ઇનેમલ એ બીજું કંઈ નથી, કાચ જેવો પદાર્થ છે અને આપણા દાંતની અંદર જે દાંતના આપણો દાંત હોય ને એના ત્રણ ભાગ હોય છે, ત્રણ પડ હોય છે. જેમ જમીનમાં આપણે ત્રણ પડ જોઈએ છે, સૌથી ઉપરનું એકદમ સરસ હોય છે, એની નીચે પથ્થરો થોડા હોય છે અને છેક નીચે જાવ એટલે વધારે પડતા મોટા મોટા પથ્થરો જોવા મળે છે. એટલે દાંતમાં પણ એવું છે, પહેલું ભાગ છે ઇનેમલ, તો એની અંદર એવું છે દાંત એકદમ ચળકતો હોય, પહેલું પડ છે તે, બરાબર? ત્યારે ધારો કે એ પડ પણ નીકળી જાય તમારું કંઈક કારણસર, તો એના નીચે આવશે ડેન્ટિન અને પછીનું પડ આવે છે ડેન્ટલ પલ્પ. તો આવા ભાગને આપણે કહીશું કાચ જેવો પદાર્થ છે જેને આપણે ઇનેમલ કહીશું. ત્યાર પછી બીજા શબ્દ છે બેડ, બીઈડી બેડ એટલે કથારી, બીએડી બેડ એટલે ખરાબ, અને બીએડી બેડ એટલે નોકર. કોઈ વસ્તુને આપણે આમંત્રણ આપીને આપણે ત્યાં બોલાવતા હોઈએ ને તેને કહેવાય છે બેડ, જે આપણે જોઈતું ના હોય ને એવું પણ હોઈ શકે. પછીનો શબ્દ છે પી, ઉચ્ચાર બધાનો સરખો છે, પી ટુ બીનું રૂપ કહીએ છીએ ને, તો એમ એ દા ધોસ્વેર એ બધા ટુ બીના રૂપો છે, જ્યારે આ બી બી ડબલ બી એટલે મધમાખી. ત્યારે નીચેના ત્રણ શબ્દો છે ને એ સમાન છે, બધાનો ઉચ્ચાર થાય છે બીચ, બી આઈ ટી સી એચ, બીચ એટલે પુત્રી. આ બીચ એટલે આપણે કહીએ છીએ ને ગોવા, કે ત્યાં બીચ બધા શબ્દો સાંભળેલા હશે તમે, તો ગોવાનો બીચ છે, બરાબર? તેને કહેવાય દરિયા કિનારો. બીજા શબ્દમાં કહીએ તો સી સોર, આવો શબ્દ પણ તમે સાંભળ્યો હશે, પણ આ શબ્દોના ઉચ્ચાર સમાન છે એ આ શબ્દ એની જોડે મૂક્યો છે. આનો સિમિલર વર્ડ જોઈએ તો સી શોર પણ આવી શકે છે. અને બી ડબલ્યુ સી એચ બીચ એક પ્રકારનું નવું એક ઝાડ છે જેને પણ બીચ કહેવામાં આવે છે. તો આવા ઘણા બધા ડિક્શનરીમાં તમને શબ્દો નવા નવા જોવા પડશે. અને એ શબ્દોની સાથે આપણે તૈયારી તો કરવાની જ રહી, કે વાંચતા જઈશું તો જ આપણને ખબર પડશે કે આવા શબ્દો છે કઈ રીતે બનાવવામાં આવે છે, અથવા તો જો અર્થ જાણ્યા વગર આપણે એનો ઉપયોગ ગમે ત્યાં કરી જઈશું ને તો એ શબ્દ હશે એના કરતાં એક નવો આપણે મૂકીશું. અને આપણે બહુ સરસ પેરેગ્રાફ લખેલો હશે એસેનો કે કોઈ પણ જો તમારા સ્પેલિંગો ખોટા લખી ગયા હશે તો બની શકે કે એ સ્પેલિંગના આધારે તમારું લખાણ કેટલું ખોટું એનો અર્થ ઉત્પન્ન કરશે. એના માટે સૌથી પહેલાં તો તમારે જે લખાણ છે એના માટે સારા સારા શબ્દો સમજવાની જરૂર છે, કે જેથી કંઈક ભૂલ પણ ના થાય અને તમે સારું એવું કામ કરી શકો છો. ત્યાર પછી આપણે બીજો એક શબ્દ જોઈ લઈએ, જેવો તૈયાર પણ થતા જશે અને જેટલો તમે તૈયાર કરશો એટલો જ લાભ તમને જ થવાનો છે. આગળ કંઈ પણ લખવાનું છે તો કંઈ તકલીફ નહીં પડે અને તમારી સામે કંઈક એવો અનસીન પેરેગ્રાફ આવશે અને તમને આ શબ્દો આવડતા હશે તો તમને એનો અર્થ પણ સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે તમારી તૈયારી છે તમને જ ફાયદાકારક, એટલે કે તમને જ યુઝફુલ છે વસ્તુ, એનો ઉપયોગ પણ તમારે ક્યાં કરવો, કોની સામે કરવો. છો આપણે ઇંગ્લિશ નથી બોલી શકતા, પણ જેટલું પણ બોલીએ એમાં થોડું થોડું જાણતા હશું તો એ શબ્દને મૂકીને તમે નવું નવું કંઈક કરી શકો છો. આ શબ્દો તૈયાર કરવા એ જ તમારું હોમવર્ક છે અને ત્યાર પછી આવા જ બીજા કેટલાક શબ્દો છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.